गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो बधा? मजामां। धोरण 6 ની અંદર ગુજરાતી વિષય છઠ્ઠાના ગુજરાતીનો મિત્રો આપણે ચોથો પાઠ રવિશંકર મહારાજ એ ચાલુ છે। પાઠની અંદર આપણે ઘણું ખરું કરી લીધું છે અને થોડું ઘણું જે બાકી છે એ આજના સેશનમાં કરીશું। સૌપ્રથમ પેજ નંબર 14 થી આ પાઠ સ્ટાર્ટ કર્યો છે આપણે। रविशंकर महाराज धीरूभाई परीखे लखेलो छे, जेमनो जन्म 31/8/1933 ना दिवसे थयो। हवे आ रविशंकर महाराज छे एक समाज सेवक हता, जेने गांधीजी नी साथे पण काम करेलु छे। समाज सेवक हता एटला माटे ते खूब ज एवा एम कही शकाय के सेवाभावी संस्था नी अंदर जोडायेला हता ने गांधीजी साथे सेवाओना काम करता। અંગ્રેજોની જે લડત છે એમાં પણ એમણે ભાગ ભજવેલો અને ગરીબોની અને જે વધારે અસહાય હોય એની સહાય કરવામાં રવિશંકરે પોતાનું આખું જીવન ગાળી નાખ્યું અને ખોરાક છે એમાં પણ બહુ વધારે ધ્યાન ના આપી શકી એટલી બધી ચીવટથી કામ કરતા। તો પાના નંબર 16 ઉપર બીજો ફકરો છે, બરાબર। ગઈકાલે આપણે જોયું હતું કે તેમણે એટલી બધી સેવાભાવી કામ કરેલા છે કે તે પાણી પીવાનો પણ સમય એમની પાસે વધતો નહીં। ચાલો, એકવાર એમને સંદેશો મળ્યો કે કણભા નામના ગામમાં કોઈ વેપારીના ઘીના બે ડબ્બા ચોરાયા છે। મહારાજ તો પહોંચ્યા કણભા, ઘીના ડબ્બા ચોરી જનાર માણસને મળ્યા અને એને સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ પેલા માણસ માને તો ને। મહારાજે ઉપવાસ આદર્યા, પાણીનો પણ ત્યાગ કર્યો, પેલા માણસના મન પર ભાગે અસર થઈ। બીજા જ દિવસે રાત્રે મહારાજ પાસે પહોંચી ગયો અને ચોરી કબૂલી લીધી। પોતે ચોરેલા ઘીના બે ડબ્બા પાછા આપ્યા અને ફરી ચોરી નહીં કરવાની પણ એને પ્રતિજ્ઞા લીધી। જોયું મિત્રો, કોઈ બીજો વ્યક્તિ આપણી માટે ઘણું બધું કરતો હોય તો એની પ્રત્યે આપણે આદરભાવ થાય અને રવિશંકર મહારાજ એની માટે તો ઉપવાસ કરતા, બરાબર, ઉપવાસ ઉપર બેસી ગયા। તો હવે એને શું કર્યું કે એને પશ્ચાતાપ થયો કે મારી માટે કોઈ બીજા છે, એ ભૂખ્યા રહે, એ મને ના પોસાય, તો એને ઉપવાસ છે એ તોડાવવા માટે ચોરી પણ કબૂલી લીધી અને ઘીના બે ડબ્બા પણ પાછા આપી દીધા અને હવે ફરી કોઈ દિવસ ચોરી નહીં કરે એવો પણ નિર્ણય લીધો। ચાલો, આવો જ બીજો પ્રસંગ બને જડા ગામમાં બન્યો હતો। તે ગામમાં ચોરી થયાના સમાચાર જાણી મહારાજ ત્યાં પહોંચી ગયા। એમણે તો ચોર ચોરી કબૂલ ન કરે ત્યાં સુધી ખોરાક પાણી નહીં લેવાની જાહેરાત કરી દીધી। એક દિવસ, બે દિવસ, ત્રણ દિવસ ઉપવાસ તો ચાલ્યા પણ ચોર આવે નહીં। ગામના લોકો અકળાતા હતા, એટલે ખૂબ ગુસ્સે થતા હતા, ચિંતા પણ થતી હતી કે આ રવિશંકર મહારાજ આટલા ભૂખ્યા રહેશે તો એની તબિયત ઉપર અસર થશે ને કદાચ મૃત્યુ પણ થઈ શકે। મહારાજ બધાને શાંત રહેવાનું કહેતા હતા। મહારાજને ઉપવાસનો 8મો દિવસ હતો, 8 દિવસ સુધી પાણી પણ ન પીધું। મિત્રો જોયું, આખરે ચોરનું મન બિગડી ગયું, તેને પશ્ચાતાપ થયો, તેણે ચોરી કબૂલ કરી લીધી, મહારાજના ઉભ્યા ઉપવાસ ત્યારે પછી છૂટી ગયા। સમજાણું? આ અહિંસા હતી મિત્રો, આજના યુગમાં આ વસ્તુ થાય નહીં। તમે અહિંસક આંદોલન કરો તો કોઈ વ્યક્તિ તમારું માને એવું જરૂરી નથી, પહેલાના સમયમાં માણસો પણ એવા સારા હતા। આ તો વાત થઈ નાની ચોરીઓની, પણ મહારાજને તો માણસ ઉપર એટલો બધો વિશ્વાસ કે બારવટિયાઓને સુધારવાનું પણ ચૂકે નહીં। આ બારવટિયાઓ શું કહેવાય મિત્રો? તો ગામની બારોબાર ડાકુ, એટલે કે જંગલમાં રહેતા હોય, ચોરી કરીને પોતાનું પેટ ભરતા હોય અને ગામ લોકોને આવીને કહી જાય કે આજે અમે અહીંયા ધાડ પાડીશું, આના ઘરે ચોરી કરીશું, તો એ બધો સામાન તૈયાર રાખે તો એને માયરા વગર લઈ જાય, નહીતર એને મારીને લઈ જાય, પણ લઈ જાય એ બહાર વટિયા પોલીસના હાથમાં પણ કોઈ દિવસ આવે નહીં। ઈસવીસન 1922માં એમને પ્રથમવાર બારવટિયાનો ભેટો થઈ ગયો। છીપિયાલ ગામથી તેઓ રાત્રે સરસવણી ગામે પાછા ફરતા હતા, ત્યાં રસ્તામાં જ બારવટિયા ભેટી ગયા, એટલે લૂંટારાઓ। કાચો કચો માણસ હોય તો છાટીના ભાથિયા જ બેસી જાય, પણ આ તો મહારાજ નરી નિર્ભયતાની મૂર્તિ, ખૂબ નીડર હતા। એમણે તો બારવટિયાઓને મહાત્મા ગાંધીની વાત કરી, આઝાદીની લડતની વાત કરી,
પાર્વતીએ ગાંધીજીનું કાન ઉપાડી દીધું, સાચું બહારવાટું ખેડવા સમજાવ્યું તો મહારાજે કોતરોમાં ભમી ભમી અને બારવટીયાઓને સુધારવાની પ્રવૃત્તિ પણ કરી. આથી તો ઝવેરચંદ મેઘાણી એમને માણસાઈના દીવા કહ્યા છે. ઝવેરચંદ મેઘાણી છે એને એને બારવટીયા છે એને પણ સુધારી દે, કોઈ ચોરને સુધારવું એ તો બરોબર છે, પણ જેના જેનું કામ જ છે એને પણ તેમણે સુધારી દીધા બારવટીયાઓને, તો એમને માણસાઈના દીવા તરીકે વર્ણવ્યા છે. ચાલો એના પછીનો ફકરો. આ રીતે એક તરફ તેઓ વ્યક્તિના જીવનને સુધારવાની પ્રવૃત્તિ કરતા તો બીજી તરફ પ્રસંગ પડે લોકો પર આવી પડતી કુદરતી આફત એના સમયે પણ તેઓ સેવા કરવા પર પાછી પાની કરતા નહીં. એક રાત્રે રવિશંકર મહારાજ સુંદરણા ગામે હતા ત્યારે ધોધમાર વરસાદ પડ્યો. રવિશંકર મહારાજ જે ઘરમાં ઉતર્યા હતા તે ઘરનો કરો તૂટી પડ્યો. કરો એટલે કે એક દિવાલ, દિવાલ છે તૂટી પડી. વરસાદ કહે મારું કામ, જેમ તેમ કરી રાત પસાર કરી વરસાદ હજુ પણ વરસતો જ હતો. પોતાની જવાબદારી પણ એમને ગરનાળું તોડી પડાવ્યું. ગામ ઉતરી ગયું, ત્યાંથી વરસતા વરસાદમાં છાતી સમાણા પાણી ખૂંતા ખૂંતા મહારાજ નજીકના વટાદરા ગામે પહોંચ્યા. ત્યાં વરસાદથી અનેક મકાનો પડી ગયા હતા. મહારાજે દોરડાની મદદથી લોકોને નજીકના ઊંચાણવાળા ભાગ પર પહોંચાડ્યા. વરસાદમાં પલળતા પલળતા અને ટાઢે ધ્રુતતા ધ્રુતતા મહારાજે કોઈના પડતા ઘરને ટેકા ગોઠવ્યા તો કોઈને સલામત સ્થળે ખસેડવાના કામમાં લાગી ગયા. લોકો તો એમને ભગવાનનો અવતાર જ માનતા. કેટલા મહાન વ્યક્તિ હતા મિત્રો રવિશંકર મહારાજ. તો વળી કોલેરા જેવો ચેપી રોગ ફાટી નીકળ્યો ત્યારે પણ મહારાજ રોગાઓની વહારે ધસી જાય. ઈસવીસન 1941 ની વાત છે. મહારાજે છાપામાં સમાચાર વાંચ્યા કે કલોલ ગામમાં કોલેરા ફાટી નીકળ્યો છે પણ માણસો ટપોટપ મરે પણ છે. અત્યારની પરિસ્થિતિ મુજબ કોલેરા છે બરોબર એવો જ એક રોગ છે કોરોના, જેમાં માણસો છે ખૂબ મર્યા છે. મહારાજ ત્યાં પહોંચી ગયા. ત્યાંની ગંભીર પરિસ્થિતિ જોઈ તેઓ અમદાવાદ આવ્યા અને કેટલાક સ્વયંસેવકોને સાથે લઈ કોલેરાના રોગીઓની સેવા કરવા કલોલ પહોંચી ગયા. ગામના લોકો અંધશ્રદ્ધાને લીધે દવાખાનામાં જાય નહીં. કોલેરાના વિસ્તારમાં ફરી ફરી મહારાજ સૌને સમજાવે ને દર્દીઓને દવાખાને લઈ જાય. એમને ઝાડા ઉલટી સાફ કર્યા, દવા આપી, લોકોને સમજાવવા, સ્વયંસેવકોને ડોક્ટરની વ્યવસ્થા કરવી, આ બધા જ કામોમાં મહારાજ જાતને પણ ભૂલીને એકરૂપ થઈ જતા. આ વખતે મૃત્યુની પણ પરવા કરતા નહીં. દુષ્કાળ પડ્યો છે એમ સાંભળતા જ મહારાજ ત્યાં મદદે પહોંચ્યા. એકવાર બનાસકાંઠા જિલ્લામાં દુષ્કાળ પડ્યો હતો ત્યારે મહારાજ ત્યાં પહોંચી ગયા. આ પ્રદેશમાં લોકો પાણી માટે વલખા મારતા હતા ત્યારે મહારાજે ગામડે ગામડે ફરી દિવસ રાત પરિશ્રમ કરી કુવા અને બોરિંગ કરાવ્યા. લોકોની એટલી બધી રાહત થઈ ગઈ કે મહારાજને બોરિંગ વાળા મહારાજ એના નામે પણ ઓળખાવા લાગ્યા. સમજાણ મિત્રો, જેવા કામ કરો એવા તમને ફળ મળે. અરે એ તો જો ઠીક, પણ જયારે માણસ હેવાન બની અંદરોઅંદર લડે, કાપા કાપી થાય, ઉલડ થાય ત્યારે પણ જાનને જોખમે મહારાજ ત્યાં પહોંચી જાય. ઈસવીસન 1941 અને 1946માં અમદાવાદમાં મોટા ઉલડો ફાટી નીકળેલા. મહારાજ તો નિર્ભય બની સુમસાન શેરીમાં ફરતા ને લોકોને સમજાવતા. હિન્દુ કે મુસલમાન બધા જ મહારાજની વાત શાંતિથી સાંભળતા એમને આદર આપતા. ઉલડમાં મૃત્યુ પામેલા લોકોના શબનો અગ્નિ સંસ્કાર પણ મહારાજ પોતે જાતે જ કરતા. આવા તો અનેક પ્રસંગો મહારાજના જીવનથી જડી આવશે. આ બધા જ પ્રસંગોએ મહારાજની માનવતા, એમની અપાર હિંમત, એમની અજોડ સેવાવૃત્તિ આ બધાના દર્શન થાય છે. આમ છતાંય મહારાજે કદી પોતાના કામોનો ઢંઢેરો પીટ્યો નથી. જાત જાહેરાતની તો એ સદાય દૂર જ ભાગે. મૂંગા મૂંગા સેવા કરવી એ જ એમનો જીવનનો ધર્મ હતો. આથી તો એમને સૌ મૂક સેવક તરીકે ઓળખે છે. સોમ વર્ષ ચાલતો હતો ત્યારે મહારાજનો સ્વર્ગવાસ થયો. જોયું મિત્રો કેટલા સુંદર અને કેટલા બધા સેવાભાવી એ હતા. આજે મેં જે કરેલું છે પેજ નંબર 16 અને 17 ઉપર આ પાઠ તમને પૂરો કરાવેલો છે. તો મિત્રો પેજ નંબર 16 અને પેજ નંબર 17 ઉપર મેં તમને આ પાઠ પૂરો કરાવ્યો છે. સુરક્ષિત રહો. થેન્ક યુ.